નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ગુજરાતની અંદર આત્મહત્યાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે, જેમાં યુવાન વયના અને તરુણ અવસ્થાના વિદ્યાર્થીઓ અને યુવાનો કે જે આત્મહત્યા માટે કંઈ લાંબુ વિચાર્યા વગર, આગળ પાછળ જોયા વગર જ આત્મહત્યા કરી લેતા હોય છે, જેનો ખૂબ કરુણ અંજામ આવે છે અને તેની ફેમિલીના બાકી રહેલા લોકોને પણ ભોગવવું પડે છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે, જેમાં ધોરણ 12ની અંદર અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની કે જેણે પોતાની જાતે આત્મહત્યા કરી લીધી છે અને તેના માટે તેણે એક કરુણ સુસાઇડ નોટ પણ લખી હતી. મળતી માહિતી મુજબ આપણે વાત કરીએ તો રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ પર એક ખાનગી હોસ્ટેલની અંદર રહીને ધોરણ 12માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની કે જેનું નામ છે દેવાંશી સરવૈયા, કે જે પોતાના ઘરે એટલે કે હોસ્ટેલ પર રહેતી હતી ત્યાં પોતાની રૂમ પર જ ગળા ફાંસો ખાઈ અને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતાં પહેલાં તેણે કરુણ સુસાઇડ નોટ લખી હતી અને આ સુસાઇડ નોટ કે જેમાં એણે ઉલ્લેખ કર્યો હતો કે ગુડ બાય એન્ડ સોરી, મને કોઈ વાંધો નથી પણ મને માથું ખૂબ જ દુખે છે, મમ્મી પપ્પા મને માફ કરી દેજો, ભાઈ મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે, ગુડ બાય, આવું લખી અને તેણે પોતે આત્મહત્યા કરી લીધી હતી. તો મિત્રો, આ એવી એક વાત છે કે જેમાં યુવાન વયના અને તરુણ અવસ્થાના લોકો કે જે નાની ઉંમરમાં જ સુસાઇડ કરી લેતા હોય છે, જે અત્યારે એવું દેખાડી રહ્યું છે કે હવે સહન શક્તિ યુવાનોમાં રહી નથી, એટલે આ એક કરુણ જે વાત બની છે તેના વિશેની વાત છે અને આમાં પણ માતા પિતા અને વાલીઓએ ધ્યાન રાખવાની જરૂર છે તેવી આના પ્રતિ આપણને માહિતી મળે છે. આ વિડીયો વિશે તમારે શું કહેવું છે કોમેન્ટ સેક્શનની અંદર જરૂરથી કહેજો, અને સાથે ફર્સ્ટ ટાઈમ આપણી ચેનલ પર આવેલા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, લાઇક કરી લો વિડીયોને અને મિત્રો સુધી શેર કરી આપો.